હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 10 કબડ્ડી કબડ્ડી વાળું ચેપ્ટર છે. તો કબડ્ડી સાંભળીને તમને તો કબડ્ડી ગેમ રમવાની ખૂબ જ ઈચ્છા થઈ ગઈ હશે, હા ને? પણ આ માહોલની અંદર આપણે આ ગેમ રમી શકીએ તેમ નથી. પણ જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે આ કબડ્ડી વાળી ગેમ તો રમીશું. તો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર કબડ્ડી વિશે જાણવાનું છે. તેમાં શ્યામલા નામની ગર્લ હોય છે, તે તેની ફ્રેન્ડ સાથે કબડ્ડીની ગેમ રમતી હોય છે. તે કેવી રીતના વિનર થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. અને તમને ખબર જ છે કે આપણા દેશમાં કેટલા વર્ષોથી આઈડિયા કબડ્ડી ગેમ રમાતી. તમે ટીવીમાં જોયું હશે, આપણી સ્કૂલમાં પણ તમે આ ગેમ રમ્યા હશે, તો તમને તે ગેમ વિશે તમને ખબર જ હશે. પણ ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે કોઈ પણ ગેમના નિયમો હોય છે. કોઈ પણ તમે ગેમ રમતા હોય તેમાં એના નિયમો હોય છે, અને એ ગેમમાં કેટલા પ્લેયર રમી શકે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે કરમ મલેશ્વરી અને સરિતા ગાયકવાડ એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. અને આની અંદર મેઇન વસ્તુ થ્રી સિસ્ટર હોય છે, તેની એક નાની અમસ્તી સ્ટોરી છે કે એ લોકો જયારે તેના 50 વર્ષ પહેલા, તેઓ જયારે તે લોકોના જમાનામાં લેડીઝોને ગેમ રમવા દેતા ન હતા, કે લેડીઝો ગેમ નહીં રમી શકે, કે કબડ્ડી પણ ન રમી શકે અને ખો ખો પણ નહીં રમી શકે. તમને ખબર જ છે કે કબડ્ડી ગેમ અને ખો ખો ગેમમાં શોર્ટ કપડા પહેરવા પડે તેમ હતું. તો ત્યારે તે ટાઈમ પર લેડીઝોને એવા કપડા એલાઉડ નહીં હતા. પણ આ ચેપ્ટરની અંદર ત્રણ સિસ્ટર હોય છે, એ સિસ્ટર કેવી રીતના આ ગેમ તેઓ રમે પણ છે અને તેઓ જીતે પણ છે, તો એની વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો ચાલો આપણે આ ચેપ્ટરને, સરસ મજાનો બહુ જ સરસ ચેપ્ટર છે, તો આ ચેપ્ટર વિશે આપણે શીખીશું. ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ સુશીલા નામની જે ગર્લ છે તે તેની ફ્રેન્ડ સાથે કબડ્ડી રમે છે. તો તે કેવી રીતે રમે છે તે આપણે જોઈએ. જો ફ્રેન્ડ્સ, તમને જે ગ્રીન કલરના જે કપડાં પહેરેલા છે તે સુશીલા છે, અને તે જે સામેની જે યલો કલરના જે કપડાં પહેરેલા છે ગર્લ્સે, તે ટીમ સાથે તે રમવાની હોય છે. તો જે સુશીલા સામેની ટીમમાં રમવા જાય છે, તો ત્યાં એક બાજુ જે બધી ગર્લ્સ હતી, તો તે મોટેથી એટલે લાઉડલી બૂમો પાડવા માંડી કે તેનો લેગ પકડો, અહીંથી પકડો, હે વસુધા, હે મીના, હે સુશીલા, ઓ રીટા, એવી મોટે મોટેથી તેઓ બૂમો પાડે છે. જ્યારે આપણે રમતા હોય અને સામેની ટીમના પ્લેયર આવે, તો આપણે આપણા અંદર આપણા ફ્રેન્ડ્સને પણ બૂમ પાડીએ ને કે તું અહીંથી પકડ, તું અહીંથી પકડ. તો તે બધી ગર્લ્સ તે બૂમો પાડે છે કે તેનો લેગ પકડો, અહીંથી પકડો, અહીં આવીને પકડો, જો ધ્યાન આપો, સુશીલા હેન્ડને લાઈનને ટચ ન કરે, જો તે લાઈનને ટચ કરશે તો આપણે બધા આઉટ થઈ જશે, એને કમરમાંથી પકડો, જો તે મિડલ લાઈનને ટચ કરશે તો આપણે બધા હારી જઈશું. પણ સુશીલા તો તે ટીમને સાથે ખેંચાટાણી કરીને પણ તે મિડલ લાઈનને ટચ કરી દીધી, અને તે સામેની ટીમ, યલો જે ટીમ છે, તે ટીમના બધા લોકો આઉટ થઈ જાય છે અને સુશીલા વિનર થઈ ગઈ. જો હવે આ પિક્ચરમાં તમે ગર્લ્સ શું કરે છે, તે આઉટની બૂમો પાડે છે. તો તેનાથી તો સ્પષ્ટ થાય છે કે તેઓ તો રમત જ રમે છે, હને? તો આ રમતને તમે શું કહો છો? ચિડ્ડુ ગુડ્ડુ, હું તો તું, ચૂકીટ ચૂકીટ, કે હા ડુડુ ડુડુ, અથવા તો કબડ્ડી, હને? આપણે કોઈ પણ ગેમ હોય તો બધા તેને અલગ અલગ રીતે બોલાતા હોય છે. કોઈ અલગ, કોઈ કબડ્ડી કબડ્ડી કહે છે, કોઈ હુટુ ટુટુ કહે છે, હને? કોઈ પણ તમે ગેમ જોશો તો બધાને અલગ અલગ બોલાવે છે. જેવી રીતના તમને પણ ઘણા, એક તમારું પણ નેમ હશે, જેમ કે કંઈક સારું નેમ હશે, એક પ્યારવાળું નેમ હશે, એક નીક નેમ હશે, હને? તમારા પણ ઘરે તમને મમ્મી કે દાદા કે કોઈ એકદમ વાલવાળું કહે, જેને કે લાલો, બકુ, ચકુ, ઓ મારો મોનું, ઓ મારું બળી,
ને એવા સરસ સરસ એકદમ પ્યાર ભરા નેમથી તમને બોલાવે છે. તમારા સ્કૂલમાં તમારું વ્યવસ્થિત નેમ હોય છે, પણ જ્યારે તમે ઘરે હો છો તો તમને પપ્પા કે મમ્મી કે દાદા એકદમ એકદમ વાલ જેવું એકદમ મસ્ત તમને નામથી બોલાવે છે. અને તો એવી રીતના ગેમમાં પણ બહુ બધા ટાઈપના લોકો ઘણા બધા નેમ બોલે છે. હવે આપણે કબડ્ડી ગેમના નિયમો વિશે જોઈએ. તમને ટીચરે કીધેલું હતું કે કોઈ પણ ગેમ રમીએ તો કોઈ પણ ગેમમાં તેના ગેમના નિયમો હોય છે. તો કબડ્ડી ગેમના નિયમો કેવા હોય છે તે આપણે જોઈએ. તો કબડ્ડીમાં ટુ ટીમ રમે છે, ટુ ટીમ પાડવામાં આવે છે. તેમાં 12 પ્લેયર્સ, પ્લેયર્સ એટલે ખેલાડીઓ હોય છે. તેમાંથી 7 પ્લેયર્સ રમે છે અને બીજા 5 પ્લેયર્સ હોય છે તે રિઝર્વ પ્લેયર્સ હોય છે. એટલે કે જ્યારે કોઈક 7 પ્લેયર્સમાંથી કોઈને ઈજા થાય, કે તમને ખબર છે કે કોઈ પણ ગેમ રમે, વોલીબોલ કે કબડ્ડી કે ખોખો, તો તેમાં શું થાય છે, કોઈ પણ પ્લેયર્સને વાગી જાય છે. તો કબડ્ડીમાં પણ કોઈને ઈજા થાય છે, પડી જવાય છે, પગમાં વાગે છે, તો શું થાય છે, જે 5 પ્લેયર્સ જે રિઝર્વ પ્લેયર્સ હોય છે તેમાંથી તે પ્લેયર્સ ત્યાં રમવા જાય છે, તો તેને રિઝર્વ પ્લેયર્સ કહેવાય છે. હવે એક ટીમમાં એક પ્લેયર બીજા ટીમમાં જઈને કોઈ પણ એક પ્લેયરને ટચ કરીને પાછા આવવાની કોશિશ કરે છે. જો તે પાછા આવવામાં સફળ થઈ જાય તો તેની જે જે ટીમ જે રમવા ગયું હતું તે વિનર થઈ જાય છે. પણ જેને ટચ કરીને આવે અને તે આઉટ થઈ જાય તો જે પ્લેયર રમતું હોય તેને કન્ટિન્યુ કબડ્ડી 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 અથવા તો હુતુ તુતુ બોલ્યા જ કરવું પડે છે. જો તે પ્લેયરને ટચ કરીને પાછો ન આવી શકે અને તે કબડ્ડી કબડ્ડી બોલવાનું પણ તે બંધ કરી દે તો તે આઉટ થઈ જાય છે. આ રીતે કબડ્ડીની ગેમ રમાય છે. હવે શ્યામલા તે તેની ફ્રેન્ડ સાથે કબડ્ડીની ગેમ રમે છે. તો તે કેવી રીતના રમે છે અને શું કરે છે તે આપણે જોઈએ. જો તમે પિક્ચરમાં જોવ છો, જે ગ્રીન કલરના જે કપડાં પહેરેલા છે તે શ્યામલા છે. તો શ્યામલાને કેટલી ગર્લ્સ તેને ઘેરી લીધેલી છે. તો ત્યારે બધાને થયું કે શ્યામલા તો આઉટ થઈ જશે. કોઈએ તેનો લેગ પકડેલો હતો, કોઈએ તેને આર્મ્સ એટલે ખભું, કોઈએ તેને વેસ્ટ, વેસ્ટ એટલે કમર, કોઈએ કમર પકડેલી હતી. પણ શ્યામલાએ હાર ન માની અને તે પોતાને ખેંચી જ રહેલી હતી. તમને ખબર છે ને કે કબડ્ડીની ગેમમાં જે મિડલ લાઇન હોય તેને ટચ કરી લે તો જેટલી ગર્લ્સ એને પકડેલી હોય તો તે આઉટ થઈ જાય છે. એટલે કબડ્ડીની ગેમમાં મિડલ લાઇન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. શ્યામલા ગર્લ્સથી બચવા માટે તે પોતાને તેનાથી બચાવવા માટે તેને ખેંચતી જ હતી. અંતમાં તો શ્યામલાએ લાઈનને ટચ કરીને તે જીતી જ ગઈ હતી અને બધાને જ આઉટ કરી દીધા. જ્યારે શ્યામલાએ મિડલ લાઈનને ટચ કરી તો જે ઓપોઝિટ ટીમની જે ગર્લ્સ તેને પકડેલી હતી તેથી બધી જ ગર્લ્સ તે આઉટ થઈ ગઈ. આ કબડ્ડીની ગેમમાં એવું જ હોય છે કે જો તેને જો જેને પકડેલા હોય અને જો પેલી જે જે રમતી હોય પ્લેયર, તો જો એ મિડલ લાઈને ટચ કરી નાખે તો જેટલી ગર્લ્સ તેને પકડેલી હોય તે બધા આઉટ થઈ જાય. તો આમાં પણ એવું જ હતું. પરંતુ તેમાં રોઝી રોઝી નામની જે ગર્લ હતી તે શું કરવા માંડી, દલીલ કરવા માંડી કે ના, શ્યામલા વચ્ચે શ્વાસ લીધો જ નહીં હતો. શ્વાસ એટલે શ્યામલા વચ્ચે કબડ્ડી કબડ્ડી બોલવાનું બંધ કરી દીધું હતું. એટલે તમને ટીચરે કીધેલું ને કે કબડ્ડીની ગેમમાં કન્ટિન્યુ કબડ્ડી કબડ્ડી પણ બોલવું જરૂરી છે, નહીં તો તે ગેમમાંથી આઉટ થઈ જાય છે. તો તે રોઝી નામની ગર્લ તે દલીલ કરવા માંડી, એટલે અમારી ટીમ નથી, અમારી ટીમ આઉટ નથી થઈ, શ્યામલા આઉટ થઈ ગઈ છે. પણ શ્યામલાએ કહ્યું તે સાચું નથી,
કહ્યું કે તેને શ્વાસ લીધો હતો તો કેમ બધી જ ગર્લ્સ તેને પકડી રાખી હતી, બરાબર ને? એવું કહે છે કે જો મેં શ્વાસ જો નહીં લીધો હતો તો મને બધી ગર્લ્સે કેમ પકડી રાખેલી હતી, તો મને છોડી કેમ નહીં દીધી, ત્યારે મને તે આઉટ કેમ નહીં કરી દીધી? તો ત્યાં તો તે મોટી દલીલ ચાલી. તમને ખબર જ છે, કોઈ પણ ગેમ રમતા હોય તો દલીલો તો થાય જ છે, તમને ખબર જ છે. કોઈ પણ ગેમ રમાય તેના કોઈક તો ચેઇન ચીટિંગ તો અંદર કરે જ છે. તમે પણ કરો છો ને, કે કોઈ પણ આપણે સ્કૂલમાં જો ગેમ રમતા હોઈએ ને તો આપણે શું કરીએ છીએ, ચીટિંગ કરીએ છીએ. જો આઉટ થઈ જાય છે તો પણ આપણે શું કરીએ છીએ કે ના હું આઉટ નથી. તેવી રીતના કોણ કરતું હતું, રોઝી. પણ છેલ્લે તો શ્યામલા જ વિનર થઈ ગઈ હતી. હવે આપણે કબડ્ડીનું ગ્રાઉન્ડ જોઈએ કે જેમાં કબડ્ડી કેવી રીતે રમાય છે. જો તમે જે પિક્ચર જોઉં છો તે કબડ્ડીનું ગ્રાઉન્ડ છે. તેને 6.5 મીટર અને 3.75 મીટરના માપથી પ્લે એરિયા બનાવેલું છે. દેખાય છે ને પિક્ચરમાં, આ એક પ્લે એરિયા છે અને તેના માપથી તેને બનાવેલું છે. અને તેમાં જે મિડલ લાઇન છે તે ફેસલો કરવાની લાઇન છે, એટલે કે જે મિડલ લાઇન છે કબડ્ડીમાં તેમાં કોણ જીતું કોણ હાર્યું તે ફેસલો કરવાની તે લાઇન છે, કઈ મિડલ લાઇન. પછી બંને બાજુ બોનસ લાઇન છે, તેમાં બે ટીમના પ્લેયર્સ ઊભા રહે છે. એક બાજુ ટીમના પ્લેયર બીજી ટીમના પ્લેયરને ટચ કરીને પોતાના ટીમમાં પાછો આવી જાય તો તે જીતી જાય છે, અને તે બીજી ટીમના પ્લેયરને ટચ ન કર્યા વગર અને તે પાછો ટીમમાં આવી જાય તો તે પ્લેયર હારી જાય છે, બરાબર. અને જો તે ટીમના પ્લેયરને પકડમાં આવી જાય પણ તેને જો મિડલ લાઇને જો ટચ કરી દે તો જે ટીમના પ્લેયર એને જો પકડેલા હોય તે બીજી એ ટીમના બધા જ પ્લેયર આઉટ થઈ જાય છે. આ ફ્રેન્ડ્સ, આ ગેમ રમવાની ખૂબ જ મજા પણ આવે છે, પણ આ ગેમમાં ખેંચાતાણી પણ વધારે થાય છે, ઈજા પણ થાય છે અને પડી પણ જવાય છે.